સિહોર બ્રહ્મ સમાજના યુવા નેતા નિલેશભાઈ શુક્લે અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો. સિહોર એટલે ભૂદેવનું શહેર કહેવાય અને તેમાં શુક્લ પરિવાર એટલે સિહોરનું નાક કહેવાય, જેમાં અજયભાઈ શુક્લ પરિવારના કઝિનભાઈ નિલેશભાઈ વામનરૂપ પણ વિરાટ કામગીરીથી ગદગદ છાતી ફૂલે અને નિલેશભાઈ પોતાના જન્મદિનની ઉજવણી પરિવાર સાથે ગુપ્તદાન કરવા સવારથી જ ગરીબ પરિવારના ઝૂંપડીમાં ભોજન કરાવ્યું અને દર્દીઓ માટે આરોગ્યની દાન દવાઓ આપવામાં આવી હતી, તેમજ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદો માટે સહાય, તેમજ વોર્ડ 4ના ભાજપના બૂથ પ્રમુખ હોય અને સલમ વિસ્તારમાંથી સ્વચ્છતા અભિયાન સાથોસાથ વૃક્ષારોપણ કરવામાં આવેલ અને પોતાના મોટા ભાઈ અજયભાઈ જેઓ સિહોરના ભામાશા તરીકે ઓળખાય છે અને સમાજના સમૂહ લગ્નથી લઈ શિક્ષણમાં દાતા તરીકે અગ્રેસર છે, ત્યારે માત્ર સમાજ નહીં પરંતુ સિહોરના ધાર્મિક સ્થળોએ અનુદાન, મોક્ષધામ, ભૂતનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અને આ સાથે સિહોર શહેરમાં કોઈપણ ક્ષેત્રે જરૂરિયાતમંદ માટે સેવા સહિત અનુદાનમાં આ પરિવાર મોખરે રહ્યું છે. પરંતુ નિલેશભાઈ શુક્લ પોતાના જન્મદિનની ગુપ્તદાન સહાય મદદ માટે મીડિયાથી દૂર રહ્યા હતા અને આ જાણકારી મિત્ર સર્કલમાં થતા નિલેશભાઈ શુક્લ પાસે ઉજવણી માટે દબાણ થતા તેઓ પોતાના સમાજની સાથોસાથ 18 વર્ણને સાથે રાખી, જેમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, નગરસેવકો, સમાજના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, પત્રકાર મિત્રો સહિત ઉપસ્થિત રહી પોતાની 42મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આજે 3 ડિસેમ્બરના રોજ ભાઈ શ્રી નિલેશ શુક્લ, કે જે અમારો ભાણો, એમનો જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે સમગ્ર બ્રહ્મ સમાજ તો અહીં હાજર છે, પણ અન્ય સમગ્ર સમાજ જ્યારે એના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા આવ્યા છે, ત્યારે મારી છાતી ગદગદિત ફૂલે છે કે ભાઈ શ્રી નિલેશ એક બ્રહ્મ સમાજનો સારો આગેવાન કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તા છે અને સમગ્ર સામાજિક વ્યવસ્થાઓમાં ખૂબ જ રચાપચા રહ્યા છે એવા નિલેશભાઈ શુક્લના જન્મદિવસ નિમિત્તે આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તથા અહીંયા હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર સમાજને સાથે રાખી અને આજે જન્મદિવસની ઉજવણીને એક નવી કેળી કંડારી છે. એ કેળીમાં મને આનંદ થાય છે કે નિલેશભાઈ ખરેખર બહુ સૂઝબૂઝવાળા છે અને મા ભગવતી શિવારી માતા એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે અને સમગ્ર બ્રહ્મ સમાજ અને સમગ્ર સમાજની એ ખૂબ જ સેવા કરે અને આવતા દિવસોમાં શિવર શહેરની પણ એ સારી સેવા કરે એવી મા ભગવતી શિવારી માતા પાસે આપણે પ્રાર્થના કરીએ અને એમનો જીવન ખૂબ દીર્ઘાયુ બને, એમની તંદુરસ્તી ભગવાન શિવજી મહારાજ બહુ જ આપે અને સમગ્ર સમાજ માટે એ આવા નવા કામ કરતા રહે અને વર્ષો વર્ષ જન્મદિવસ ઉજવે અને એ દીર્ઘાયુ બને એવી હું ભગવાન શિવની પાસે પ્રાર્થના કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. હેલો મુકેશ, આજે મારો નાનો ભાઈ નિલેશ શુક્લ જે બીજેપી વોર્ડ નંબર 4ના બૂથ પ્રમુખ તરીકેની ફરજ નિભાવે છે એનો આજે 42મો જન્મદિવસ છે, તો મારા નાના ભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારા દિવસોમાં એ રાજકીય ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારી પોસ્ટ ઉપર બેસી જ્ઞાતિનું, સમાજનું અને અમારા પરિવારનું નામ રોશન કરે એવા મારા એને ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ અને આજનો દિવસ ખૂબ જ એનો સારો જાય અને એમનું આયુષ્ય અને એનું સ્વાસ્થ્ય સારું રહે એવી મા ભગવતી અંબાને પ્રાર્થના. ફરી ફરીને મારા નાના ભાઈ નિલેશ શુક્લને જન્મદિવસની શુભકામના. જય મહાદેવ, જય પરશુરામ. આજ રોજ 3 ડિસેમ્બરના ભાઈ શ્રી નિલેશ શુક્લના 42મા જન્મદિવસ નિમિત્તે જે આજની કેળી કંડારી છે, સેવાના કાર્યોની આજથી શરૂઆત એમણે કરી છે, વૃક્ષારોપણનો આજે એણે કાર્યક્રમ રાખ્યો અને એમનો સમાજ તો સાથે છે પણ 18 વર્ણને સાથે રાખીને આજે જે એમણે જે અહીં એમનો જન્મદિવસ ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે તે ખૂબ પ્રશંસાને પાત્ર છે. ભાઈ નિલેશ એવા કુળમાંથી આવે છે કે જેમાં શુક્લ કુટુંબમાં અજયભાઈ શુક્લ કે જે સમાજના ભામાચા કહેવાય છે એમના નાના ભાઈ છે, એમને જ કેરીના કંડારવા માટે
નિલેશભાઈ આગળ વધી રહ્યા છે, તો નિલેશભાઈ શુક્લને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ આગળ વધે તેવી મનોકામના. અસ્તુ વંદે માતરમ, ભક્ત માતા કી જય. આજરોજ 3-12 ડિસેમ્બરના રોજ મારા જન્મદિવસ નિમિત્તે અમે બધા જ લોકો મળ્યા અને ખૂબ એન્જોય કરી અને અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ખૂબ જ મોટા પાયે કર્યો. આજના દિવસે મેં મારા ફક્ત બ્રહ્મ સમાજની સાથે જ નહીં, મારો સમાજ તો સાથે જ છે, પણ બીજા સમાજને સાથે લઈ અને જન્મદિવસ ઉજવવાનું કાર્ય છે એ કર્યું છે. કારણ કે 18 વર્ષને આરે લઈને નીકળશું તો આપણને કોઈ ઓળખશે. પછી ત્યારબાદ આજરોજ સવારના વિડીયો પ્રતિક્રિયા મારા મોટાભાઈ શ્રી અજયભાઈ શુક્લ જે દિલ્હી રહે છે એમની પ્રતિક્રિયા, એમના આશીર્વાદ પણ મળ્યા. તો મીડિયાના માધ્યમથી હું અજયભાઈ શુક્લને ખૂબ ખૂબ એમના ચરણોમાં મારા વંદન, અને આજરોજ ફેસબુકમાં મીડિયાના માધ્યમથી લોકોએ રૂબરૂપ મળી અને મને કાંઈ જન્મદિવસની જે કોઈ શુભેચ્છાઓ પાઠવી છે તે બધા જ તમામ ભાઈબંધો મિત્રોનો હું ખૂબ ખૂબ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભારી છું. એવા જ અમારી જ્ઞાતિના 450 એવા અમારા ભરતભાઈ મહેતા, મુકેશભાઈ જોશી, કિશોરભાઈ જોશી, ત્યારબાદ ભરતમામા કૌશિકભાઈ વ્યાસ, આ અમારી સમગ્ર કારોબારી ટીમ પ્રમુખથી લઈને હોદ્દેદાર સુધીની ટીમ પધારેલ છે, તો તેમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ ભરતભાઈ મલ્લુકા, અનિલ મામા મહેતા, દીપસિંહભાઈ રાઠોડ, મુકેશ મામા જાની, કેતનભાઈ જાની, આટલા લોકોની વિશાળ હાજરીની અંદર આ કાર્યક્રમ ઉજવ્યો તો આજે અમને ખૂબ મજા આવી. અને આજે મને એમ થયું કે ના ના, સર્વ લોકો મારી સાથે છે. વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી. હરીશ પવાર, KTV ન્યૂઝ, સિહોર.